बनासकांठा जिल्लाना थराद कांग्रेस आगेवानो अने कार्यकर्ताओं द्वारा भारत देशना पूर्व प्रधानमंत्री राजीव गांधी की पुण्यतिथि निमित्ते कार्यक्रम योजो हतो। जे दरमियान थरादना धारासभ्य गुलाबसिंह राजपूत द्वारा थरादनी सरकारी हॉस्पिटल में दर्दियों ने फ्रूट्स सैनिटाइजर और मास्क नु वितरण करवामां आव्युं हतुं। कार्यक्रम में थरादना धारासभ्य पोतानी ग्रांटमांथी थरादनी सरकारी हॉस्पिटल में एम्ब्युलेंस वान आपवा माटेनी जाहेरात करी हती। त्यां सरकारी हॉस्पिटल में कोईपण जातना साधनों की जरूरियात उभी थाय त्यारे तेमनी ग्रांटमांथी हॉस्पिटल ने मदद करवामां आवशे। आ कार्यक्रम में थरादना धारासभ्य गुलाबसिंह राजपूत, राजपूत समाजना प्रमुख डीडी राजपूत और थराद कांग्रेस प्रमुख आंबाबाई सोलंकी सहित कांग्रेसना अग्रणीओ उपस्थित रहा था। ज्यारे के आखो देश कोरोना की महामारी सामे लड़ी रह्यो छे त्यारे कांग्रेस पार्टी कार्यकरो थराद नगरजनों दुख और परेशानी में हमेशा साथ रही मदद माटेना प्रयत्नों करी रह्या छे। तेमज आज 21 मे ना रोज पूर्व प्रधानमंत्री राजीव गांधी की 30मी पुण्यतिथि निमित्ते सौथी मोटी श्रद्धांजलि ए हशे के कोरोना काल में सामान्य लोकोना जीव बचावामां आवे। આજે રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે થરાદ ખાતે સરકારી હોસ્પિટલમાં કોંગ્રેસ પાર્ટીના યુથ કોંગ્રેસના સર્વે આગેવાનો આજે એમને પુણ્યતિથિ નિમિત્તે અહીંયા જેટલા કોરોનાના બીજા દર્દીઓ છે એમને માસ્ક વિતરણ, સેનિટાઇઝર વિતરણ અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને અહીંયા દરેક જેટલા પણ દર્દીઓ છે એમને માસ્કથી કોરોના રક્ષણ માટે સેનિટાઇઝર ખાસ કરીને આપવામાં આવ્યું છે। સાંસદે ફ્રૂટ વિતરણ પણ કરવામાં આવ્યું દરેક દર્દીઓને। આજે રાજ્યના માધ્યમથી રાજ્યજીને શ્રદ્ધાંજલિ આપીએ, સાથે સાથે આજે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સરકારી ડેન્ટલ હોસ્પિટલમાં એક આધુનિક એમ્બ્યુલન્સ આપવાની પણ જાહેરાત કરીએ છીએ કે થરાદના કોઈપણ દર્દીને ક્યાંય એમ્બ્યુલન્સના લીધે સરકારે એક સારામાં સારી સુવિધાવાળી એમ્બ્યુલન્સ મળી રહે એના માટે કરીને આજે અમે જિલ્લા આયોજન અધિકારી જોડે પણ વાત કરી છે અને આજે ફાવવા માટે જે પણ પ્રોસેસ કરવાની થાય આજે રાજીવજીના પુણ્યતિથિ નિમિત્તે થરાદના તમામ દર્દીઓ માટે કરીને ખાસ કરીને એક ભેટ આપવામાં આવી છે સરકારી અમારી ગ્રાન્ટમાંથી। સાથે સાથે આ વિસ્તારમાં જે પણ આરોગ્યલક્ષી છે રેફરલ હોસ્પિટલની અંદર ચાહે રેબોટીના સાધનો હશે, સોનોગ્રાફીના સાધનો હશે કે જે પણ સામગ્રી અહીંયા ખૂટે છે બાયપેસ મશીનથી લઈને એ તમામ સુવિધાઓની આજે રાજીવજીને પુણ્યતિથિ નિમિત્તે થરાદની રેફરલમાં ધારાસભ્ય તરીકે મારી ગ્રાન્ટમાંથી આપવાની વાત કરી છે। એમને એક લિસ્ટ આપી છે જેમને હવે સુવિધાની જરૂર છે, જે પણ મારે મર્યાદામાં આવશે એ થરાદ રેફરલ હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં આજે આપવાની જાહેરાત કરું છું અને એમ્બ્યુલન્સ માટે કરીને બીજા સોનોગ્રાફીના સાધનો માટે કરીને લેબોરેટરીના સાધનો માટે કરીને જે પણ અમને સૂચનો કર્યા છે તાત્કાલિક મળી રહે અને ખાસ કરીને જે કોરોના માટે બાયપેપની જરૂર છે તો બાયપેપના પણ સાધનો અહીંયા દરેક દર્દી સુધી મળે કે ખરાશ ના કારણે બીજી રેર આવે તો ખરાશના દર્દીને હેર ના થવું પણ એના માટે જે પણ સરકારી તંત્ર કહેશે કે ગ્રાન્ટની જરૂર છે ત્યાં 50 લાખ કરતાં વધુ ગ્રાન્ટ આપવાની આજે આપના માધ્યમથી રાજીવજીની પુણ્યતિથિ